नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 8 विषय सामान्य ज्ञान द्वितीय सत्र में पाठ छे 28 આપણો ખંડ એશિયા। આપણે આગળના પાર્ટમાં પાર્ટ 1 એમાં આપણે વિભાગ એ ભણી ગયા, તેમાં સ્વાધ્યાય પણ જોઈ લીધો। આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીએ પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરી દીધું હશે અને પાર્ટ પણ સારી રીતે સમજ્યા હશો। હવે આપણે આ પાર્ટમાં આગળ વધીશું। આપણે હવે આ પાર્ટમાં વિભાગ 2 એશિયા વિશે વિશેષ માહિતી વિશે ભણીશું। આગળના પાઠમાં મેં વિભાગ 2માં આવતા 4 મુદ્દાના જણાવી દીધું હતું। એમાં આપણે 4 મુદ્દામાંથી પહેલા મુદ્દાથી આપણે શરૂઆત કરીશું, જેમાં મુદ્દો 1 છે મુખ્ય પર્વત અને શિખરો। આપણા એશિયા ખંડમાં આવતા મુખ્ય પર્વતો અને શિખરો વિશે ભણીશું। તો તેમાં શિખરોના અહીંયા નામ આપેલા છે, તે શિખર કે પર્વત કયા દેશમાં આવેલું છે તે આપેલું છે, તેની ઊંચાઈ કેટલી છે તે મીટરમાં આપેલું છે, તેની ઊંચાઈનું એકમ મીટર છે। તો આપણે શરૂઆત કરીશું, એમાં પહેલું છે માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળ દેશમાં આવેલો છે, તેની ઊંચાઈ 8848 મીટર છે। બીજું આવે છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2, જે ચીન અને પાકિસ્તાનની સરહદની વચ્ચે આવેલો છે, જે પાકિસ્તાન અને ચીનની વચ્ચે આવેલો છે, તેની ઊંચાઈ છે 8611 મીટર। આગળ આવે છે ત્રીજા નંબરનું કાંચનજંઘા, જે ભારત દેશમાં આવેલો છે, તેની ઊંચાઈ છે 8586 મીટરની। આગળ ચોથા નંબરમાં લેહોત્સે, જે નેપાળ અને તિબેટમાં આવેલો છે, લેહોત્સેનો અડધો ભાગ નેપાળમાં અને અડધો ભાગ તિબેટમાં આવેલો છે, તેની ઊંચાઈ છે 8511 મીટરની। આગળ આવે છે માઉન્ટ મકાલુ 1, જે નેપાળ દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ છે 8481 મીટરની। આગળ છઠ્ઠું આવે છે ધવલગીરી 1, જે નેપાળ દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ છે 8172 મીટર। એના પછી આવે છે સાતમું અન્નપૂર્ણા, જે નેપાળમાં આવેલો છે, તેની ઊંચાઈ છે 8075 મીટરની। પછી આગળ આઠમો આવે છે ગસુરબ્રુમ, જે આપણા ભારત દેશમાં આવેલો છે, તેની ઊંચાઈ છે 8068 મીટરની। આગળ નવમું મશરબ્રુમ, જે ભારત દેશમાં આવેલો છે, તેની ઊંચાઈ છે 7881 મીટરની। તેના પછી આવે છે દસમું નંદા દેવી પર્વત, જેની ભારત દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ 7817 મીટર છે। પછી આગળ આવે છે નંગા પર્વત, જે ભારત દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ 7809 મીટર છે। આગળ આવે છે બારમું માઉન્ટ કામેટ, જે ભારત દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ 7756 મીટરની છે। તેની પછી આવે છે સાલ્તોરો કાંગરી, જે આપણા ભારત દેશમાં આવેલો છે, જેની લંબાઈ 7742 મીટર છે। એના પછી 14 નંબરમાં આવે છે ગુરલા માધાતા, જે તિબેટ દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ 7728 મીટરની છે। આગળ 15મા આવે છે તિરિચમીર, જે પાકિસ્તાનમાં આવેલો છે, જેની ઊંચાઈ 7700 મીટરની છે। ત્યારબાદ 16મું મિનિયા કોંકા,
જે ચીન દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ 7690 મીટરની છે. આગળ 17મું આવે છે મુસ્તાક અત્તા, જે ચીન દેશમાં આવેલો છે, જેની ઊંચાઈ 7546 મીટર છે. ત્યારબાદ આવે છે ગૌરીશંકર, જે નેપાળમાં આવેલો છે, તેની ઊંચાઈ 7145 મીટરની છે. અહીંયા આપણા વિભાગ બેમાં મુદ્દો 1 મુખ્ય પર્વત અને શિખર પૂર્ણ થાય છે. આપણા આખા એશિયા ખંડમાં વધારે પડતા શિખર અને પર્વત એક તો આપણા નેપાળ, ભારત અને ચીનમાં વધારે આવેલા છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી વધારે નેપાળ અને ભારતમાં આવે છે, પછી ચીનમાં આવે છે અને પાકિસ્તાનમાં 2 આવેલા છે. હવે આપણે આ મુદ્દામાં આગળ જઈશું, મુદ્દો 2 શરૂ કરીશું. આગળ મુદ્દા 2માં મુખ્ય રણ, આપણા એશિયા ખંડમાં આવતા મુખ્ય રણ વિશે આપણને અહીં જણાવવામાં આવ્યું છે, જે અહીં આપણને રણ પ્રદેશનું નામ આપ્યું છે, તેનો દેશ અને વિસ્તાર આપવામાં આવ્યો છે અને તેનું ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે, જે ક્ષેત્રફળ કિલોમીટરના આધારે, એકમના આધારે આપવામાં આવેલું છે. તો આપણે શરૂ કરીએ. પહેલું છે અરેબિયન, તે અરેબિયામાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ 13,00,000 ચોરસ કિલોમીટર છે. ત્યાર પછી બીજું આવે છે ગોબી, તો ગોબીનું રણ પ્રદેશ મેંગોલિયા ચીન દેશ વિસ્તારમાં આવેલું છે, ચીનના મોંગોલિયા વિસ્તારમાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 10,35,000. આગળ ત્રીજું રૂપ અલી ખાલી, જે સાઉદી અરેબિયામાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 6,47,500 ચોરસ કિલોમીટર. આગળ આવે છે સિરિયન, જે સાઉદી અરેબિયામાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ 3,25,000 ચોરસ કિમી છે. આગળ 5મું આવે છે તાકલામાકાન, જે ચીનમાં આવેલું છે, તેનું ક્ષેત્રફળ આવે છે 3,23,800 કિલોમીટર. આગળ 6ઠું આવે છે થરનું રણ, જે આપણા ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું છે, જેની ક્ષેત્રફળ છે 2,59,000. થરનું રણ જે આવેલું છે એ ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે આવેલું છે, તેથી 2 નામ આપવામાં આવ્યા છે. આપણે અહીંયા મુખ્ય રણ પૂર્ણ થાય છે. આગળ આપણે ત્રીજો મુદ્દો જોઈશું, મુખ્ય ટાપુ. તો અહીં આપણને ટાપુના નામ આપ્યા છે, ટાપુ કઈ જગ્યાએ આવ્યા છે તે આપ્યું છે, અને અહીંયા તે ટાપુને ક્ષેત્રફળ આપવામાં આવ્યા છે. તેમાં જોઈશું પહેલું ન્યૂ ગિની, જે ઇન્ડોનેશિયા પાપુઆમાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 7,92,500 ચોરસ કિલોમીટર. બીજું છે બોર્નિયો, જે ઇન્ડોનેશિયા મલેશિયામાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 7,25,500 ચોરસ કિલોમીટર. ત્રીજું છે સુમાત્રા, જે ઇન્ડોનેશિયામાં આવેલું છે, તે 4,27,300 ચોરસ કિમી છે. 5મો ટાપુ આવે છે હોન્સુ, જે જાપાનમાં આવેલો છે, જેનું ક્ષેત્રફળ છે 2,27,414 ચોરસ કિલોમીટર. આગળ 5મો આવે છે સુલાવેલી, જે ઇન્ડોનેશિયામાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 1,78,700 ચોરસ કિમી. આગળ 6ઠું આવે છે જાવા, જે ઇન્ડોનેશિયામાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 1,26,700 ચોરસ કિમી. 7મા નંબર ઉપર છે લુઝોન, જે ફિલિપિન્સમાં આવેલું છે, જેનું ક્ષેત્રફળ છે 1,04,688 ચોરસ કિલોમીટર. આગળ 8મું આવે છે મિન્ડાનારાઓ, જે ફિલિપિન્સમાં આવેલું છે, જેનું 94,226 ક્ષેત્રફળ છે. આગળ 9મું આવે છે હોક્કાઈડો, જે જાપાનમાં આવેલું છે, તેનું ક્ષેત્રફળ છે 77,900 ચોરસ કિમી. આગળ આવે છે 10મું શ્રીલંકા,
श्रीलंका में ज आवेलू छे। तेनु क्षेत्रफळ छे 65,600 चौरस किमी। श्रीलंका में आवेलो टापू नाम श्रीलंका ज नाम आपवामां आवे छे। आगळ मुख्य टापू अहींया पूर्ण थाय छे। हवे आपणे आगळ जोईशुं के एशिया खंडनी मुख्य नदीओ कई कई छे। तो एमां आपणने अहीं नदीना नाम आपेला छे, तेनो विस्तार अने देश आपेलो छे, अने तेनी लंबाई किलोमीटरमां आपेली छे। तो आपणे अहीं शुरू करीशुं। एमां पहेलुं छे यांगसे ते, जे चीनमां आवेलुं छे, જેની લંબાઈ છે 6,300 કિલોમીટર। બીજું છે હવાઈ અંગે, જેનું વિસ્તાર દેશ ચીન છે, તેની લંબાઈ 5,464 કિમી છે। ત્રીજું છે મેકોંગ, જે ચીન, લાઓસ, કેમ્બોડિયા અને વિયેતનામમાંથી પસાર થાય છે, તેની લંબાઈ છે 4,350 મીટર। પછી આવે છે ચોથા નંબર પર લીના, જે રશિયામાં આવેલી છે, તેની લંબાઈ છે 4,294 કિમી 4,294 કિમી। આગળ પાંચમી છે ઓબ, જે રશિયામાં આવેલી છે, જેની લંબાઈ છે 3,650 કિમી। આગળ છઠ્ઠી નદી છે વોલ્ગા, જે રશિયામાં જ આવેલી છે, તેની લંબાઈ છે 3,530 કિમી। આગળ સાતમું છે યેનિસે, આ પણ રશિયામાં જ આવેલી છે, જ્યાં તેની લંબાઈ છે 3,487 કિમી। બીજી આવે છે આઠમા નંબર ઉપર સિંધુ નદી, જે ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થાય છે, તેની લંબાઈ છે 3,180 કિમી। ત્યારબાદ આવે છે બ્રહ્મપુત્ર, જે તિબેટ અને ભારતમાંથી પસાર થાય છે, તેની લંબાઈ છે 2,900। આગળ દસમું આવે છે સિરદિયા, જે કઝાકસ્તાન માંથી પસાર થાય છે, તેની લંબાઈ છે 2,900। આગળ આવે છે 11મા નંબર ઉપર આમુર, જે રશિયામાંથી પસાર થાય છે, જેની લંબાઈ 2,824 મીટર છે। રશિયામાંથી 1, 2, 3, 4 અને 5 નદી અને એક અહીંયા આવે છે 6, રશિયામાંથી કુલ 6 નદી પસાર થાય છે। પછી આવે છે યુફ્રેટિસ, જે તુર્કી, સીરિયા અને ઇરાકમાં થઈને પસાર થાય છે, જેની લંબાઈ છે 8,200 કિમી। 13 નંબર ઉપર આવે છે આપણી ગંગા નદી, જે આપણી ભારતની છે, તેની લંબાઈ છે 2,525 કિમી। આગળ આવે છે 14મું સાલ્વિન, જે આપણા મ્યાનમારમાંથી પસાર થાય છે, જેની લંબાઈ છે 2,400 કિમી। 15મા નંબર ઉપર આવે છે આમુ દરિયા, જે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાનમાંથી પસાર થાય છે, જેની લંબાઈ છે 2,400 કિમી। આગળની આવે છે 16મા નંબર ઉપર ઈરાવદી, જે મ્યાનમારમાં પસાર થાય છે, તેની લંબાઈ આવે છે 2,100 કિમી। આગળ આવે છે 17મી કામા, જે રશિયામાંથી પસાર થાય છે, તેની લંબાઈ આવે છે 2,030 કિમી। આગળ 18મું નદીનું નામ છે સી, જે ચીનમાંથી પસાર થાય છે, જેની લંબાઈ આવે છે 1,900 કિમી। 19 ટાઈગ્રીસ, જે તુર્કી અને ઇરાકમાંથી પસાર થાય છે, જેની લંબાઈ આવે છે 1,900 કિલોમીટર। આગળ 20મામાં ગોદાવરી, જે આપણા ભારતમાં થઈને પસાર થાય છે, તે 1,498 કિલોમીટર છે। આગળ આવે છે કૃષ્ણા નદી, જે આપણા ભારતમાં થઈને પસાર થાય છે, તેની લંબાઈ છે 1,280
કિલોમીટર. ત્યારબાદ આવે છે 23માં નંબર ઉપર મહાનદી, તે પણ ભારતમાંથી પસાર થાય છે, જેની લંબાઈ છે 858 મીટર. 24માં નંબર ઉપર આવે છે આપણી કાવેરી નદી, જે ભારતમાં જ છે, જેની લંબાઈ આવે છે 760 મીટર. તો અહીં આપણી મુખ્ય નદી પણ પૂર્ણ થાય છે. હવે આગળ આપણે વિભાગ બેનું સ્વાધ્યાય જોઈશું. આપણે પાર્ટ એમાં વિભાગ એનું સ્વાધ્યાય જોઈ લીધું છે, હવે આગળ જોઈએ. તો અહીં છે વિભાગ બે. અહીંયા પ્રશ્નોના જવાબ એમસીક્યુઝ આપેલા છે આપણને, તેમાં પહેલું એમસીક્યુ સ્ટાર્ટ કરીશું. તે પહેલાં આશા રાખું છું કે આગળનું હોમવર્ક તમે પૂર્ણ કર્યું જ હશે. તો પહેલું છે, તિરેચ મીર નામનું પર્વત શિખર કયા દેશમાં આવેલું છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ તિબેટ, બી નેપાળ, સી પાકિસ્તાન, ડી ભારત. તેનો જવાબ આવે છે અહીં સી પાકિસ્તાન. બીજું છે, ધવલગીરી એક એ કયા દેશનું સૌથી ઊંચું પર્વત શિખર છે? ઓપ્શન એ ભારત, બી તિબેટ, સી નેપાળ, ડી ચીન. તો અહીં જવાબ આવે છે આપણો સી નેપાળ. ત્રીજું, નંગા પર્વત નામનું શિખર કયા દેશમાં આવેલું છે? તો ઓપ્શન છે આપણા એ તિબેટ, બી નેપાળ, સી ચીન, ડી ભારત. તો આપણો જવાબ છે અહીં ડી ભારત. ચોથું, નીચેના પૈકી કયું પર્વત શિખર તિબેટમાં આવેલું છે? તો ઓપ્શન જોઈશું, ગુરલા માધાતા, બી ગૌરીશંકર, સી અન્નપૂર્ણા, ડી મસૂર બ્રુમ. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન એ ગુરલા માધાતા. પાંચમું છે, ગૌરીશંકર એ કયા દેશનું આવેલું પર્વત શિખર છે? ઓપ્શન એ ચીન, બી ભારત, સી નેપાળ, ડી તિબેટ. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન સી નેપાળ. છઠ્ઠું છે, ગોબીનો રણ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? એ સાઉદી અરેબિયા, બી ભારત, સી શ્રીલંકા, ડી ચીન. તો તેનો જવાબ આવે છે ડી ચીન. સાતમું, સિરિયન રણ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ ઇજિપ્ત, બી સાઉદી અરેબિયા, સી ભારત, ડી ચીન. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન બી સાઉદી અરેબિયા. આઠમું, નીચેના પૈકી કયો રણ પ્રદેશ ભારતમાં આવેલો છે? એ ગોબી, બી થર, સી લિબિયા, ડી કાલા હારી. તો આપણો અહીં જવાબ છે ઓપ્શન બી થર. નવમું છે, સુમાત્રા ટાપુ કઈ જગ્યાએ આવેલો છે? તો ઓપ્શન છે એ શ્રીલંકા, સી જાપાન, બી ફિલિપિન્સ, ડી ઇન્ડોનેશિયા. તો આપણો અહીં જવાબ છે ઓપ્શન ડી ઇન્ડોનેશિયા. દસમું, એશિયાનો સૌથી મોટો ટાપુ કયો છે? એ ન્યૂગિની, બી બોર્નિયો, સી જાવા, ડી શ્રીલંકા. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન એ ન્યૂગિની. અગિયારમું છે, હોન્સુ ટાપુ કયા દેશનો વિસ્તાર છે? એ ઇન્ડોનેશિયા, બી ફિલિપિન્સ, સી જાપાન, ડી શ્રીલંકા. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન સી જાપાન. નીચેના પૈકી કયો ટાપુ ઇન્ડોનેશિયા વિસ્તારમાં આવેલો છે? તો તેનો જવાબ ઓપ્શન જોઈશું, હોન્સુ, બી હોકાઈડો, સી લુનોસ, ડી જાવા. તેનો જવાબ આવે છે ઓપ્શન ડી જાવા. આગળનો પ્રશ્ન જોઈશું. તેરમો છે, મિન્ડાનાઓ ટાપુ કયા વિસ્તારમાં આવેલો છે? ઓપ્શન એ જાપાન, બી ફિલિપિન્સ, સી મલેશિયા, ડી ઇન્ડોનેશિયા. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન બી ફિલિપિન્સ. નીચેના પૈકી કઈ નદી રશિયામાં આવેલી છે? તો ઓપ્શન છે ઈરાવદી, બી સિરદયા, સી લીના, ડી મેંગકોંગ. તો અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન સી લીના.
પંદરમું, એશિયાની સૌથી લાંબી નદી કઈ છે? એ યાંગસે, બી મહાનદી, સી ઈરાવતી, ડી ગંગા. તો આપણે જવાબ આવે છે યાંગસે. સોળમું, સીર દરિયા નદી કયા દેશમાં આવેલી છે? તેનો ઓપ્શન છે એ રશિયા, બી તુર્કી, સી કઝાખસ્તાન, ડી ચીન. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, કઝાખસ્તાન. સત્તરમું, નીચેના પૈકી કઈ નદી મ્યાનમારમાં આવેલી છે? ઓપ્શન છે એ ગોદાવરી, બી ઈરાવતી, સી બ્રહ્મપુત્ર, ડી આમુર. જવાબ છે આપણો બી ઈરાવતી. અઢારમું, મહાનદી કયા દેશમાં આવેલી છે? એ શ્રીલંકા, બી મ્યાનમાર, સી ચીન, ડી ભારત. આપણો જવાબ અહીં છે ડી ભારત. ઓગણીસમું, નંદા દેવી કયા દેશનું પર્વત શિખર છે? ઓપ્શનમાં એ ચીન, બી ભારત, સી નેપાળ, ડી તિબેટ. તેનો જવાબ આવશે ઓપ્શન બી ભારત. વીસમું, કાંચનજંઘા કયા દેશનું પર્વત શિખર છે? ઓપ્શન જોઈશું એ તિબેટ, બી નેપાળ, સી ચીન, ડી ભારત. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ભારત. એકવીસમું, તાકાલામાકાન રણ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? એ ચીન, બી સાઉદી અરેબિયા, સી પાકિસ્તાન, ડી અરેબિયા. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ચીન. બાવીસમું છે, વોલ્ગા નદી કયા દેશમાં આવેલી છે? ઓપ્શનમાં એ મ્યાનમાર, બી રશિયા, સી ચીન, ડી શ્રીલંકા. આપણો જવાબ આવે છે બી રશિયા. ત્રેવીસમું છે, યાંગત્સે નદી કયા દેશમાં આવેલી છે? એ રશિયા, બી તુર્કી, સી ચીન, ડી મલેશિયા. તો આપણો અહીં જવાબ આવે છે સી ચીન. ચોવીસમું છે, કૃષ્ણા નદી કયા દેશમાં આવેલી છે? તો ઓપ્શન છે એ ભારત, બી શ્રીલંકા, સી ચીન, ડી મ્યાનમાર. તો ઓપ્શન આપણો છે એ ભારત. તો આપણો અહીં આ પાઠ પૂરો થાય છે. તો આજનું હોમવર્ક છે, દરેક વિદ્યાર્થીઓએ સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં વિભાગ 2ના MCQs લખવા અને વિભાગ 2ના પાઠમાં જે મુખ્ય પર્વત શિખરો છે, રણપ્રદેશ, ટાપુ અને નદી, સામાન્ય જ્ઞાનની નોટમાં ફરજિયાતપણે લખવું અને વિભાગ 2નું સ્વાધ્યાય પણ સામાન્ય જ્ઞાનની નોટમાં લખવું. આવજો વિદ્યાર્થી મિત્રો.